તો રાજકોટની ઘટના બાદ તંત્ર દ્વારા જે રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને સુરત કોંગ્રેસના લીગલ સેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર તરફથી થતી કાર્યવાહીમાં ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. મોટી સંખ્યામાં કોંગ્રેસના લીગલ સેલના લોકો આ કોન્ફરન્સમાં જોડાયા હતા, જેમાં મુખ્યત્વે એડવોકેટ ઝમીર શેખે સરકાર પર અને તંત્ર પર વાક પ્રહાર કર્યા હતા. કે સુરતના વેપારીઓ ટેક્સટાઇલ માર્કેટના હોય, હોસ્પિટલ્સ હોય, સ્કૂલ્સ હોય, શોપિંગ કોમ્પ્લેક્સીસ હોય, નાના વેપારી હોય, આ બધાને માટે જે આ સરકારે ખોટા કાયદાઓ બનાવીને જે મુશ્કેલીઓ ઊભી કરી છે એના કારણે હજારો ને લાખો લોકો હેરાન થાય છે. સરકારે નિયમો એવા બનાવવા જોઈએ જે પ્રેક્ટિકલ નિયમો હોય જેનાથી લોકોને લાભ થાય. આવા ગૂંચવાળા ભર્યા જે નિયમો છે એનાથી સરકાર, નરેન્દ્રભાઈએ તો શરૂઆતમાં આવીને એવું કહેલું કે અમે મોટાભાગના કાયદાઓ નાબૂદ કરી દઈશું. આજે બાંધકામને રિલેટેડ કાયદાઓ છે એ જ એટલા અઘરા છે કે જેનું પાલન થઈ શકતું નથી. અને રાજકોટની અંદર જે દુર્ઘટના, કમનસીબ દુર્ઘટના થઈ ત્યાર પછી અહીંયા જે લોકોની ઉપર તૂટી પડી સુરત મહાનગરપાલિકા અને લોકોને જે હેરાનગતિ થાય છે એના કારણે આજે પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ ઊભું થયું છે.